नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गणित प्रकरण नंबर 11 बीजगणित भाग 4 अपने अगौना भाग क्रम अंदर सत्या 11.5 ना दाखला नंबर 2 सुधी सीखी गया। अहीं आपणे दाखला नंबर 3 तो कौंसमां आपेली किंमतोमांथी दरेक समीकरणनो उकेल कयो छे ते શોધો અને બીજી કાઉન્ટની અંદર જે કિંમતો આપેલી છે એ સમીકરણનું સમાધાન કરે છે કે નહીં તેનું આપણે શોધવાનું છે। તો પહેલી કિંમત આપેલી છે 5m બરાબર 13 નંબર દાખલો આપે છે। Thank you.
ક્લિયર છે. દાબા બરાબર જવા માટે જમણી બાજુ કેટલી આપી છે? જમણી બાજુ બરાબર 60 માટે ડાબા બરાબર જમણા જમણા ડાબા નોટ ઇક્વલ ટુ જમણા સુધી માટે 5m બરાબર 60 ઓકે. આપેલ સમીકરણ નો ઉકેલ કયો છે? 5m = 60 નો ઉકેલ કયો છે? 12 છે. m ની કિંમત કઈ છે? 12 છે. એ જ પ્રમાણે આપણે દાખલા નંબર બી કરીએ. n બરાબર પેલા આપણે 12 લીધો, n ની કિંમત કેટલી લેતો? 12 લેતો. તો ડાબા બરાબર ડાબી બાજુ શું આપેલું છે? n + 12. તો n જો n છે એટલે કે આપણે શું મૂકીશું? 12 મૂકીશું. n બરાબર 12, 12 + 12 24. અને જમણી બાજુ કેટલા આપેલા છે? જમણી બાજુ 20 માટે ડાબા નોટ ઇક્વલ ટુ જમણી બાજુ બરાબર ડાબી બાજુ થતી નથી માટે n બાજુ બરાબર જમણી બાજુ.
ટાઈમ દ્વારા જનરેટ થતો હોય તો આપેલ કિંમત એ આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. માટે n + 12 = 20 બરાબર. પહેલા તો કઈ કિંમત લેશું? 7. ક્યુ બરાબર 7 લે. ક્યુ બરાબર 7 લે તો ડાબી બાજુ બરાબર ક્યુ ભાગ્યા 2. ક્યુ ની કિંમત 7 ભાગ્યા 2. તો જમણી બાજુ બરાબર કેટલા આપેલા છે? જવાબ બરાબર 7 આવે છે. તો ડાબી બાજુ બરાબર
डाई वाली कीमत 7 रुपया हो छे और जमणी वाली कीमत कर लीजिए आप लीजिए 7 माटे समीकरण q / 2 + q / 2 = 7 નો ઉકેલ કેટલો નથી 7 નથી ચલો q ની કિંમત આપણે 2 લઈએ
यहाँ चल एक्स आपेलो छे एक्स ने किंमत मुकवानी छे माइनस बे जीरो अने बे अने चार पहला आपणे सौप्रथम पेरामीटर की किंमत એટલે કે एक्स बराबर माइनस टू ले दो एक्स ने किंमत क्यों की माइनस टू डाबा बराबर डाबी बाजू आपेली छे एक्स प्लस फोर समीकरण
આપણે દાખલો નંબર 4 જોઈએ. કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકનું નિરીક્ષણ કરી m + 10 બરાબર 16 નો ઉકેલ કયો છે તે કોષ્ટકમાંથી શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 4 આપણે ભણીએ તો કોષ્ટક આપેલ છે. જે કોષ્ટક માં આપેલ સમીકરણ નો ઉકેલ કયો છે તે શોધવાનો છે આપણે. આપેલું છે એની અંદર m + 10 = 16 આવું સમીકરણ આપેલું છે. એનો ઉકેલ કયો છે તે કોષ્ટક માંથી આપણે શોધવાનો છે. તો આપણે કોષ્ટક દોરીએ. m કિંમતો મૂકી આપણા એમની કિંમતો જુદી જુદી મૂકી અને આપણે સંપૂર્ણ ઉકેલ શોધીશું. એક બરાબર જો એમની કિંમત એક મૂકવામાં આવે તો 1 + 10 એટલે કેટલા થાય 11. એમની કિંમત 2 મૂકવામાં આવે તો 2 + 10 એટલે કેટલા થાય 12. 3 મૂકવામાં આવે તો 3 + 10 13. 4 મૂકવામાં 4 + 10 14. 5 મૂકવામાં આવે તો 15. 6 મૂકવામાં આવે તો 16. 7 મૂકવામાં આવે તો કેટલા થશે 17. 8 મૂકવામાં આવે તો 8 + 10 એટલે 18. 9 મૂકવામાં આવે તો 19. 10 મૂકવામાં આવે તો 20. તો અહીંયા એમ બરાબર આપણે 6 મૂકીએ છીએ ત્યારે જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય છે. એટલે સમીકરણ m + 10 = 16 નું સમીકરણનું સમાધાન થાય છે. માટે m = 6 એ આપેલ સમીકરણનું શું છે ઉકેલ છે. તો આ આ કિંમત છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે. કારણ કે m + 10 = 16 નું સમાધાન થાય છે. માટે એ જ પ્રમાણે આપણે બી નંબરનો દાખલો ગણીએ. સમીકરણનો ઉકેલ તો તમને ખ્યાલ છે. સમીકરણનો ઉકેલ સમીકરણ જે કિંમત મૂકતો એને જમણી બાજુ અને ડાબી બાજુનું પરિણામ સરખું મળે એને આપણે સમીકરણ શું કહેવાય છે ઉકેલ કહેવાય છે. બી નંબરનો આપણે ગણીએ એનું કોષ્ટક રજૂ કરીએ. કયું સમીકરણ આપ્યું છે it = 35. આવું સમીકરણ આપેલું છે ને એનો ઉકેલ શોધવાનો છે. ખોટા પછી ટી આઈટી ખોટો આપણે જોઈ જઈએ.
તેની કિંમત 3 4 5 6 7 8 9 10 11 આ કિંમતો આપણે મૂકીશું તેની કિંમત આપણે 3 મૂકતો તેની કિંમત આપણે 3 મૂકી 5 ગુણ્યા 3 તેની જગ્યાએ 3 મૂકીએ તો 5 ગુણ્યા 3 કેટલા થાય 15 તેની કિંમત 4 મૂકીએ તો 5 ગુણ્યા 4 20 તેની કિંમત 5 મૂકીએ તો 5 ગુણ્યા 5 એટલે 25 છ મૂકીએ તો 6 પચો 30 7 મૂકીએ તો 7 પચો 35 8 મૂકીએ તો 40 9 મૂકીએ તો 9 પચો 45 10 મૂકીએ તો 50 અને 11 મૂકીએ તો 55 તો મૂકીએ તો ત્યારબાદ આપણે દાખલા નંબર ચોથાનો સી ભણીએ M minus 7 સમીકરણ છે બરાબર 3 ત્યારની કિંમત કેટલી આપેલી છે પહેલી 5 7 મૂકીશું તો 7 માઇનસ 7 0
आठ मुकी सु तो आठ माइनस सात लावे एक नौ मुकी सु नौ माइनस सात इतने ये दस मुकी सु अभी कीमत तो दस माइनस सात राम अग्यार मुकी सु तो अग्यार माइनस सात चार बार मुकी सु तो बार माइनस सात पांच नतीर मुकी सु तो तीर माइनस सात बराबर चल ये जमनी बाजू कितना आपके लाचे त्राण आपके लाचे तो कुटा मुझे जो तो आपे दस एमनी कीमत जो दस मुक्का मावे तो डाबी बाजू को बराबर जमनी बाजू था लेकिन समीकरण को समाधान था कई कीमत तो एमनी कीमत एम बराबर दस मुक्तो एम बराबर क्या दस तो समीकरण कम एम माइनस सात बराबर कम नो समाधान था जी था इसलिए एम बराबर दस आपके समीकरण m माइनस थ्री बराबर थ्री नो उकेल तो कई कीमत ये आपके समीकरण उकेल जे आपके कीमत दस ये आपके समीकरण नो उकेल जे तो अभी आपने लास्ट नंबर का दाखलो बनिए कोईड़ा हो आपके लास्ट है कि कोईड़ा हो नो उकेल आपने सुधी दाखला नंबर पांच ના કોડાઓનો અભ્યાસ કરો તમે તમારી જાતે આ પ્રકારના કોડાઓ રચી શકો છો જો પહેલો કોડો આપેલો છે ચોરસની ફરતે ફરો દરેક ખૂણાને ત્રણ વાર દો ને મારાનો સરવાળો કરીને 34 મેળવો ધારો કે હું x જો કોઈ પણ સંખ્યા ધારી લેવાની આપણે આ અહીં કઈ ધારી x ચોરસ કેટલા ખૂણા હોય છે આપણે ચોરસ બચીએ આવ ચોરસ બચીએ તો ચોરસ કેટલા ખૂણા હોય છે 4 1 2 3 ને 4 આ ચોરસ ને ફરતે દરેક ખૂણાને 3 વાર ગણો દરેક ખૂણાને 3 વાર ગણો ચોરસ ને ફરતે તો દરેક ખૂણાને 3 વાર ગણો તો કેટલા વખત ફરવાનું છે 3 વખત તો ખૂણા કેટલા છે 4 તો 4 તરી 12 થશે એટલે ખૂણાઓની કુલ સંખ્યા બરાબર કુલ સંખ્યા બરાબર બરાબર 4 ગુણ્યા 3 કેટલા વખત કરવાનું 3 વખત એટલે 4 ગુણ્યા 3 बराबर क्लास से बाहर क्लास पांच से बाहर अने आ हूँ प्लस पुनाओं में संख्या और सरवालों छे इकलौता है जे 34 था जे लेकिन एस प्लस बाहर का सरवाल कौन था जे 34 तो संख्या क्यों बन जी एस प्लस बाहर बराबर 34 प्लस
माटे x बराबर 34 माइनस 12 बराबर प्लस 22 तो बराबर से जैसे हम कौन हम माटे सुधारे तो x x की कीमत दे रहे x टाइम का तो हम बराबर 22 विद्यार्थी मित्रों आपने वे तीजा नंबर का कोड आपने उकलिए हूँ एक विशिष्ट संख्या जो मारा मत छह कार्डो तमे क्रिकेट में काफी टीम बना माटे सक्षम सो तारो के वो विशिष्ट संख्या एक्स क्रिकेट टीम ने कितना खिलाड़ी हो जाए 11 हो जाए એમાં તે વિશિષ્ટ સંખ્યામાંથી આપણે કેટલા વાત કરવાનું હતા એમાં કાઢવાનું છે ધારેલ સંખ્યા જે આપણે ધારેલ સંખ્યા s છે એમાં કેટલા વાત કરવાનું છે 6 તો હું વિશિષ્ટ સંખ્યામાં 6 વાત કરું ક્રિકેટ ટીમની સંખ્યા બને છે વિશિષ્ટ સંખ્યામાંથી આપણે એક પ્રકરણ ગયા છે તે પૂરું કરીએ છીએ.